સૌને નમસ્કાર. પ્રાથમિક શાળા તલોદમાં ઉપસ્થિત આપણા ગામના પ્રથમ નાગરિક એવા ગુલાબભાઈ સરપંચજી, તલાટી મંત્રીશ્રી ઉકાભાઈ, ડેપ્યુટી સરપંચ વિપુલભાઈ, આપણા અત્યારે ઇન્ચાર્જમાં હસુભાઈ ટીચર, એસએમસીના તમામ સભ્યો, અમારા આરોગ્યના કર્મચારીઓ, સૌને નમસ્કાર છે. મને તો બધા ઓળખો છો, એટલે મારે વિશેષ મારી ઓળખાણ પણ જરૂર છે, બરાબર? આપણે જ ગામના માણસ છો. હવે મારે વિશેષ કહેવાની જરૂર ખરી છે કે સરકાર કોઈ પણ પ્રોગ્રામ લોન્ચ કરે ને ત્યારે શું કરે છે કે હવે દરેક પબ્લિકોમાં જાહેર જનતામાં એની સંપૂર્ણ માહિતી આવે છે, ત્યાર પછી આમ જનતામાં લોન્ચ કરવામાં આવે છે. તો આ એક આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકારનું સંયુક્ત સાહસ છે કે ભૂતકાળમાં આપણે શીતળા રોગ નાબૂદ કર્યો, પોલિયોનો રોગ નાબૂદ કર્યો, વાડાનો રોગ નાબૂદ કર્યો, અને હવે આપણે એમઆર મિઝલ્સ અને રૂબેલાનો રોગને નેશન નાબૂદ કરવા જઈ રહ્યા છીએ. તો સૌને ઓરી અને રૂબેલા, એમઆર એટલે એમ એટલે મિઝલ્સ એટલે ઓરી, આર એટલે રૂબેલા, રૂબેલાને ગુજરાતીમાં રૂબીબી પણ કહેવામાં આવે છે, બરાબર? તો આ રોગ શું છે અને આ રોગનું કેમ્પેઇન કેમ શરૂ કરવામાં આવી રહ્યું છે? તો તેની પહેલા તમને પ્રસ્તાવના આપું છું કે અત્યારે હાલમાં જે બાળકોનો મૃત્યુદર થયો છે, જેટલા બી બાળકો મૃત્યુ પામ્યા છે આપણા ગુજરાતમાં કે દેશમાં, એમાં તજજ્ઞોએ સંશોધન કર્યું છે કે મેક્સિમમ 30% બાળકો એમઆર ના વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે. એમઆર એટલે મિઝલ્સ અને રૂબેલા, એના વાયરસને કારણે બાળકોને મૃત્યુ થયા છે. એટલે ધારો કે 10 બાળકોનું મૃત્યુ થયા, એમાં 3 બાળકો આ વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે. એટલે ગવર્મેન્ટે, સરકારે આપણા બાળકોનું ભવિષ્યને ધ્યાનમાં લઈને કે આપણા દેશમાં આપણા રાજ્યમાં બાળકોનો મૃત્યુદર ડેટ ઓછો થાય એના માટે આ એક અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. તો ભૂતકાળમાં આપણે જયારે પોલિયો અને શીતળા રોગ નાબૂદ કરી ચૂક્યા છે, તેમાં એક હાથે તાળી ન પડી, દરેક બે હાથે ભેગા થઈ તાળી પડે છે. તો પબ્લિકનો, આરોગ્ય ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન એટલે શિક્ષણ ડિપાર્ટમેન્ટ અને તમામ ધર્મના સમુદાયમાં જાતિ જાતિના લોકો સંપૂર્ણ સહયોગથી આપણે પોલિયોને નિસ્તબ્ધ કરી ચૂક્યા છે. આપણા ગુજરાત રાજ્યમાં 2007 થી પોલિયોનો એક વાયરસ નથી, અને ભારત દેશમાં 2011 થી પોલિયોનો એક વાયરસ નથી. જેનું આપણે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંસ્થા જે છે, આપણા વિશ્વની સંસ્થા, એમને આપણે સર્ટિફિકેટ આપ્યું છે. તો આપણા દેશમાં પોલિયોનો એક પણ વાયરસ નથી. તો હવે આપણે એમઆર રોગ વિશે જાણીશું. એમ એટલે મિઝલ્સ, મિઝલ્સને આપણે ઓળી ગઈએ ગુજરાતીમાં. તો મિઝલ્સ શું છે? તો આપણા બાળકોને તાવ આવે, સખત તાવ આવે, બરાબર, શરીર પર લાલ લાલ ચકામા જેવા દાણા થઈ શકે, એની આંખો લાલાળ થઈ શકે, નાકમાંથી એને થોડુંક લિક્વિડ પ્રવાહી ટાઈપનું પાણી આવે, ક્યારેક આંખોમાં પણ આંસુ જોવા આવી જાય, અને એ બાળકને ધીમે ધીમે ન્યુમોનિયા થઈ શકે અને એ બાળક કોમામાં જતું શકે અને બાળકનું ડેથ પણ થઈ શકે. તો ઓરી એક ગંભીર ચેપી રોગ છે, વાયરસ થતો રોગ છે અને જીવલેણ રોગ છે. 3 વસ્તુ યાદ રાખવાનું, ઓરી ખૂબ જ ચેપી રોગ છે, વાયરસથી પણ રોગ છે અને જીવલેણ રોગ છે. 3 વસ્તુ આપણે યાદ રાખવાનું. તો એના માટે આપણે સજાગ થઈ જવું પડશે. દરેક વાલીઓએ, દરેક મહાનુભાવે આપણે એક આ પ્રોગ્રામમાં સહકાર આપવાની જરૂર છે. અને રૂબેલા શું છે? રૂબેલાનું ગુજરાતીમાં મૂળ બીબી છે. રૂબેલા પણ એક ઓરી જેવો જ રોગ છે, મિઝલ્સ જેવો જ રોગ છે. તો એનાથી બચવા માટે શું કરવું જોઈએ અને એ રોગ શું છે? તો ધારો કે કોઈ બેન પ્રેગ્નન્ટ હોય, યાને કે સગર્ભાવસ્થામાં કોઈ બેનને આ રોગના વાયરસ લાગ્યા હોય અને એના પ્રેગ્નન્ટ એના ગર્ભમાં જો બાળક હોય અને એ બાળકને જો વાયરસ પહોંચી જાય, તો આવનારું બાળક વિકલાંગ વર્ષ જન્મી શકે, એને જન્મજાત બહેરાશવાળું બાળક જન્મી શકે, જન્મજાત મોટિયો અંડાભાવવાળું બાળક જન્મી શકે, અને જન્મજાત હૃદયની ખામી એને કે CAT-વાળું બાળક જન્મી શકે, અને હૃદયમાં એના કામ હોય કે વગેરેના એવા લક્ષણો હોઈ શકે, અને એના કોઈ પણ શરીરના વિકલાંગતાવાળું બાળક જન્મી શકે. એટલે આ રૂબેલા બહુ ભયંકર ડેન્જરસ રોગ કહેવાય. એટલે મિઝલ્સ અને રૂબેલાનું સંયુક્ત એક ગવર્મેન્ટે રસીકરણ સેશન બનાવી છે અને એનું આપણે અભિયાન કરવા જઈ રહ્યા છીએ, જે આપણા દેશમાં 15 જુલાઈથી 15 ઓગસ્ટ સુધીમાં પ્રોગ્રામ ચાલવાનો છે. આપણા આખા ગુજરાત રાજ્યમાં પ્રોગ્રામ ચાલશે. અમારી પાસે 20 સ્કૂલો છે, એમાં તમામ ખાનગી કે પ્રાઇવેટ સ્કૂલો હોય કે ગવર્મેન્ટ સ્કૂલો હોય, અમારી પાસે બ્રાઇટ સ્ટાર કે અહીંયા મલ્ટીટેરન દેશરમાં છે, એવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ અમે રસીકરણ સેશન કરવાના છે, બરાબર? તો આ રસી મુકાવી જોઈએ કે ન મુકાવી જોઈએ તેના માટે તમને સમજાવવામાં આવશે. તો અહીં તમારી પાસે આ કેરિયર મૂક્યું છે, અમે આ કેરિયર, બરાબર. રસીકરણ શું છે? તો આ રસી આપણા ગવર્મેન્ટ બનાવી છે અને આપણા ગવર્મેન્ટ બીજા વિદેશોમાં પણ આ રસીનો નિકાસ કરે છે અને
આવશે કે જે આપણા બાળકો તમે 9 મહિનામાં રસી મુકાવી છે બીજસ મુકાવી છે બધાએ 9 માસ બાળકો એ જ રસી છે પણ એમાં આ નામનું ગુગેરા નામનું અંદર એક બીજું પ્રોજેક્ટ એડ કરેલું છે યાને કે બે રસી સંયુક્ત એક રસીના રૂપે આપણે આપવાની છે અને એમાં આવશે બે રસી અત્યારે બાળકોને આપણે પોલિયો આપીએ બીસીજી આપીએ અને એક પેન્ટા આપીએ પેન્ટામાં કેટલા ગુણ હોય 5 ગુણ હોય છે ને પેલા ત્રિગુણી આપતા અત્યારે પેન્ટા આપીએ પરંતુ આ રસીમાં બે ગુણ આવશે મીઝલ્સ અને ઓરી તો ઓરી રસી શું છે એ આપણી ગવર્મેન્ટની બનાવટ છે ઇન્ડિયન ગવર્મેન્ટ બરાબર એને દરેક તજજ્ઞો એ બધા સાબિત કર્યું છે તો એ રસીમાં શું કે અમારી પાસે આ કેરેર હશે એ કેરેર અમારા જિલ્લામાંથી તાલુકામાંથી અમારે 30 કક્ષા પર આ માનમાં આવશે અને આમાં અમારી પાસે 4 નવા બોક્સ હશે આની અંદર બરાબર ને એ બોક્સમાં પાણી હોય પાણીને અમે 24 કલાક કે 48 કલાક ભીજવીએ અને એની અંદર બરફ થઈ જાય અને એ બરફવાળા અમે 4 આઈસ પેકની અંદર મૂકવાનો છે અને એ આઈસ પેક ઉપરથી એ રસીની જે કોલ્ડ ચેઇન શીત સુપ્લાય ને એ ચાલવાનો કોલ્ડ ચેઇન આવે અને એમાં નું રસી છે આ એનો મીટર્સ ઇન્જેક્શન એ અંદર આવે છે આવા જે સીસી બરાબર છે એમાં એક સીસી માંથી 10 બાળકોને મૂકી શકાય છે 0.5 ml લો છે બરાબર આ રસીમાં વીવીએમ આવે એ તમને આઈડિયા નહીં આવશે કોઈ અજમીર માસ કે આવશે એમાં એની ઉપર સિમ્બલ આવે તો એ રસીને અમે આની અંદર રાખીશું અંદર તો એમાં એની કોલ્ડ ચેન પરફેક્ટલી જોવા રહી છે આ રસી એકવાર સિમ્બલ ઓપન કરશે પછી એના પર તારીખ અને સમય લખશે કે અમે 10 વાગે 10 ને 30 ઓપન કર્યું પછી 4 કલાકમાં રસી મુકાઈ જવી જોઈએ 10 ને 30 એ ખુલે 11 12 1 ને 2 અઢી વાગ્યા સુધીમાં આ રસી પૂરી થઈ જવું જોઈએ જો તમારા બાળકને 3 વાગે પછી અઢી વાગે રસી મૂકવામાં આવે તો એની કોલ્ડ ચેઇન મિસ કરે જાય એ બાળકને રસીકરણનો કોઈ લાભ હશે નહીં બરાબર પરંતુ તમને વિચાર આવે કે 2 કલાક સુધી 4 કલાક સુધી બાળકને રસી મૂકશે તો શું તમારા બાળક કદાચ 4 કલાક પછી ભૂલમાં મૂકી દીધો પણ એવું ક્યારેક હશે નહીં કુસુમેન જે બાળકોને કહેવાય છે કે આવશે અહીં અમારા અહીં આપણી સ્કૂલમાં લગભગ 3 ટીમ આવશે તો એ ટીમ શું કરશે કે પહેલા તો અમારા 3 રૂમ બનાવશે આ સ્કૂલમાં 3 રૂમ પહેલા એક મીટિંગ રૂમ ત્યાર પછી વેક્સિનેશન રૂમ અને બીજો રૂમ ઓબ્ઝર્વેશન 3 રૂમ બનાવશે તો પહેલા મીટિંગ રૂમમાં અમારા ટીમ હશે ત્યાં બાળકને પ્રિપેર કરશે કે નાસ્તો કરવાનું કંઈ જોશે અને એને સામાન્ય એને નોલેજ આપશે ત્યાર પછી બીજા રૂમમાં એને વેક્સિનેશન રૂમમાં જ્યાં અમારી ટીમ હશે ત્યાં અમારા ટ્રેન સિસ્ટમો હશે એને એક સિસ્ટમ નોટ કરશે બીજા સિસ્ટમમાં ઇન્જેક્શન આપશે અને પછી એને ગાઈડ આપશે કે અહીં કંઈ બરફ નથી લાવો છો કંઈ સોચો આપણે સેફ પણ નહીં વગેરે વગેરે એને નોલેજ આપશે ત્યાર પછી એ બચ્ચુને ટીચર રૂમમાં લઈ જશે ત્યાં અમારો મીટિંગ રૂમ હશે ત્યાં અમારી બીજી ટીમ હશે ત્યાં એને બાળકને ગમત ફુલાવ કરાવશે કંઈક ડ્રોઈંગ કરાવશે કંઈક ચિત્ર સ્પર્ધા કરાવશે અને બાળકને ત્યાં 30 મિનિટ સુધી રોકશે અડધો કલાક ત્યાર પછી જ બાળકને જે તે ક્લાસમાં જવા દેશે મીન્સ કે બાળકને અડધો કલાક અમારે ઓબ્ઝર્વેશનમાં જ રાખીશું દેખરેખમાં જ રાખીશું કે બાળકને કંઈ હરાશ થઈ નથી વગેરે વગેરે તો આ અમારી રહી રસી સિસ્ટમ બરાબર ત્યાર પછી એ રસી શેનાથી મૂકવાના છે અમારી પાસે આ એક એડી સિરિયલ છે એડી એટલે કે ડિસ્પોઝેબલ એ રસી ભારત સરકારની બનાવટ છે અને આ રસી શું છે તમને બતાવું છું કદાચ તમને એવો વિચાર આવ્યો કે રસીકરણ ઓછી હોય તો એક બાળક રસી બીજા બાળકના શરીરમાં સોય મૂકી શકો એવું તમને સજેસ વિચાર આવી શકે બરાબર પરંતુ આ રસી ગવર્મેન્ટ બનાવટી છે અને આ રસી એવી બનાવટ છે તમે અચંબો કરી દો આ એક સોય છે આ અમારું સિરિઝ કહેવાય વન સિરિઝ વન ચાઇલ્ડ બરાબર છે એક બાળક માટે ફક્ત યુઝ કરી શકાય આમાં સોય છે માઇક્રો ફોઇલ જે તમે બીસીજી આપે એના કરતાં થોડીક મોટી છે અને આપણા ચામડીના સ્ટાર્ટ પણ આપે એમાં મિડલ ફોર્મ આ સોય આપવાની છે તો ધારો કે પેલું ઇન્જેક્શન ડેમાટી કુસુમે આમ કરીને દવા હોય છે અંદર ઇન્જેક્શન કામ કહે છે ને એટલે અંદર દવા ઇન્જેક્શન આવશે આવી ગયું આવી ગયું અંદર માથું જ આવશે દવા બરાબર ત્યાર પછી બાળકના શરીરમાં આ ઇન્જેક્શન આપવામાં આવશે આવી રીતે સોય દ્વારા કારણ કે આવી રીતે પાસટીના ધક્કો મારશે અને ધીમે ધીમે એના શરીરમાં બાળક શરીરમાં દવા જશે ગઈ આ અંદર ધક્કો મારશે ને પાછળથી એટલે આ ગઈ દવા પહોંચી જશે શરીરમાં ત્યાર પછી એ ઇન્જેક્શન બીજી વાર ભરી શકાય જ નહીં કેમ આ કોલસો કેચો તમે પાસે કેચી કેસે કે અંડર એન્ટીલોક છે હા અંડર એન્ટીલોક છે એટલે નેક્સ્ટ ટાઈમ આ સોય કોઈ પાછો મારે સેકન્ડ ટાઈમ યુઝ ના કરી શકાય અને કે બરાબર છે તો આ એક તમે જુઓ અને આપો મૂકી નાખો તમે કદી જો પેલા અને ફરી સેકન્ડ ટાઈમ યુઝ કરો પાછું
પ્લાસ્ટિક અલગ ગ્લાસ અલગ અને લોકોની તીક્ષ્ણ વસ્તુ અલગ અમારા બાયોમેડિકલ વેસ્ટ દરરોજ અમારા ત્યાં 12 વાગે ગાડી આવે છે અને દરેકે દરેક અમે કચરો જે બાયોમેડિકલ વેસ્ટ આવે એ સુપર જાય છે એનો દર મહિને અમે પેમેન્ટ કરીએ છીએ બરાબર એટલે અમારી ગવર્નમેન્ટની સિસ્ટમ ખૂબ જ સુંદર છે કે એમાં પણ કોઈ તમને પસંદ પણ થતો નથી કે જેને કારણે તમે ટમેટા કચરા વિનીમાં ફેંકો ને એનાથી ભયંકર ચેપીનો ઉપયોગ થાય છે એટલે જે બી આ સિસ્ટમ અત્યારથી સરસ છે એ દરેક અમારા ત્યાં છેલ્લા 5 રૂપિયા ગાડી આવે છે અને આ બાયોમેડિકલ થાય છે એટલે તમે દરરોજના દર નક્કી કરી છે બરાબર તો બોરી અને મીજલ્સ એટલે કે એમાં એમાં એટલે મીજલ્સ અને રૂબેરા એ રોગ વિશે તમને ફરીથી કહું છું કે બાળકને ખૂબ જ તાવ આવે શરીર પર લાલ લાલ ચકામા થઈ જાય બાળકના આંખમાંથી પાણી આવી શકે બાળકને આંખમાંથી લિક્વિડ ટાઈપમાં આવે આંખોમાંથી પાણી આવી શકે અને બાળકને ન્યુમોનિયા થઈ શકે અને બાળક કોમામાં બેહોશ થઈ શકે બરાબર બાળકને જરા પણ થઈ શકે બાળક ડિહાઇડ્રેશનમાં જઈ શકે અને બાળક મૃત્યુના મુખમાં જઈ શકે બરાબર આપણે એવું વિચારવું નહીં કે આપણા ઘરમાં કોઈ બાળક ન હોઈ શકે તો આમાં બીજું શું તમારી જરૂર છે કે આપણે આપણા ભારત દેશમાં 15 રાજ્યોમાં કેમ્પેન થઈ ચૂક્યું છે કેટલા 15 રાજ્યોમાં અને 16 રાજ્યો આપણે ગુજરાત રાજ્યમાં 15 તારીખે લોન્ચ થવાનું છે અને આ લગભગ 60.80 એટલે કે 8 કરોડ બાળકોને રસીકરણ થઈ ચૂક્યું છે 8 કરોડ બાળકો એમાં એક પણ બાળકને કોઈ પણ પ્રકારની ગંભીર આડઅસર થઈ નથી બરાબર છે આ એક સ્પષ્ટ તમને કહું છું બરાબર એટલે તમારા મનમાં કંઈ પણ વિચાર હોય કન્ફ્યુઝ હોય કે આ રસી ઉપરથી મારા બાળકને તાવ આવ્યો બાળકને સર્દી ખાંસી થઈ બાળક બીમાર થઈ ગયું વગેરે એવા મનમાં જે વહેમ હોય ને એ વહેમ કાઢી નાખો ચાલો 8 કરોડ બાળકોને કોઈ પણ વસ્તુ થયું નથી અને અમારી પાસે અહીંયા કોણ ટીમ અવેલેબલ છે લગભગ મેડિકલ ઓફિસરો અમારી પાસે અવેલેબલ રહેશે અને તમારી વચ્ચે સંપૂર્ણ રસીકરણ મૂક્યા પછી 1.5 કલાક સુધી અમારી ટીમ ગેટની બહાર જશે નહીં બરાબર કદાચ જરૂર પડે કોઈ ભાઈ અમારું કામ સજે છે પણ અમારા જે ટીમ છે ને એ ટીમ ગેટની બહાર જશે નહીં એવી સિસ્ટમ છે ત્યાર પછી અમારા તાલુકાનો ઝોનલ પછી એના ઉપરી ઝોનલ અહીં વિઝિટ માટે આવશે કે આ જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એ ક્રાઇટેરિયામાં વ્યવસ્થિત થઈ રહ્યો છે કે નહીં સંપૂર્ણ એનું ચકાસણી થશે ત્યાર પછી એક બાળકને તમને કાર્ડ આપવામાં આવશે આ પ્રમાણપત્ર આપવાનું બાળકો ઓરી રૂબેરા આટલો ભાગ અમારી સિસ્ટર પાસે રહેશે અને આટલો પાર્ટ તમને આપવામાં આવશે આ કાર્ડ ખૂબ જ તમારે સાચવીને રાખવાનું છે જેવી રીતે અમે 18 કાર્ડ રાખો ને એ રીતે રાખવાનું છે લાસ્ટ ટાઈમ તમને એક ઉદાહરણ આપું એક બેન એનું બાળક અમેરિકા જવાના હતા જ્યારે પહેલા આપણે ગીત કાર્ડ નાનો કાર્ડ કહો ને રસીકરણ એની પાસે કાર્ડ નહોતો ત્યારે એમને અટકાવેલા એરપોર્ટ પર અને એમને બહુ ભયંકર પ્રોસેસ પણ એ કરવું ત્યારે કદાચ તમારું બચ્ચું પણ કદાચ વિદેશમાં જઈ શકે ત્યારે આ કાર્ડ તમને જરૂર પડશે બરાબર તમને એમ કે અમે ભવિષ્યમાં બીજો કાર્ડ બનાવી દઈશું પણ ગવર્મેન્ટ ત્યારે એનું આખો ક્રાઇટેરિયા બદલી નાખશે અને આ કાર્ડ કોઈ પણ ખુલ્લો ભરશે નહીં એટલે મહેરબાની કરીને અત્યારે તમે 100% કાર્ડ બાળકને રસીકરણ કરાવવાનું છે અને આ કાર્ડ તમારે સાચવીને રાખવાનો છે બરાબર છે અને જ્યારે બી ભવિષ્યમાં તમે જરૂર પડે ત્યારે આ કાર્ડ તમે કોઈ પણ ફેમિલી લોકોને પણ બતાવી શકો છો કે બાળકને વિકસ તો થઈ શક્યો તો ભાઈ અમે તો રસી પર આકામ કર્યું પરંતુ જે એની રોગની ભયંકરતા હોય ને એમાંથી બાળકને રાહત મળશે બાળકનું કદાપી દુઃખ થશે નહીં એ તમને પાકી આવીશ તો હવે બીજો એક પ્રશ્ન છે કે આ રસી આપણે 100% મુકાવીશું ધારો કે આપણા ગામના સ્કૂલમાં કેટલા 510 ગામ ફીગરનો 500 બાળકો છે 500 બાળકોમાં 480 બાળકોને રસી આપણે મૂકી હોય અને 20 બાળકો છૂટી ગયા કદાચ બાળકો એબસન્ટ રહ્યા હોય કદાચ ઘરે બીમાર હોય અને કદાચ મામાને ત્યાં કહ્યું કે કદાચ કોઈ બહાર ગામ ગયું હોય એવા આપણા પણ 20 બચ્ચા છૂટી ગયા 20 બાળકો તો એનું શું તો નેક્સ્ટ રાઉન્ડ અમારા આપણે ત્યાં 5 આંગણવાડી છે 5 આંગણવાડીમાં પણ આપણા સેકન્ડ રાઉન્ડ છે એક મહિનામાં બીજા 5 દિવસમાં આપણે સેશન ચાલશે બરાબર ત્યારે તમને કુસુમીને કે અમને સંપર્ક કરજો ગુલાબભાઈને વિપુલભાઈને સંપર્ક કરજો અને તે બાળકને આપણે ત્યાં રસીકરણ કરાવી દઈશું જો આપણા ગામમાં 5 કે 10 બાળકો છૂટી જશે અને ભગવાન ન કરે ને એ બાળકને આ વાયરસ લાગે તો જવાબદાર કોણ ગુલાબભાઈ અમે કે તમે કે બાળક કોણ જવાબદાર તમે જવાબદાર છો વાલી જવાબદાર છો બરાબર અમે તમને આટલી માહિતી આપી આ ગુલાબભાઈ અને વિપુલભાઈ આપણને સપોર્ટ આપે અહીં શિક્ષકો સપોર્ટ કરે અને અમે તમને જાણ કરીએ તો પછી તમારે બાળકને રસીકરણ મૂકવાની જવાબદારી તમારી છે અને જો બાળકને ભવિષ્યમાં કંઈ થશે તો સંપૂર્ણ જવાબદાર મમ્મી પપ્પા પેરેન્ટ્સ બરાબર ને તો તમને વિનંતી કરીએ છીએ કે રસી કોને ન મૂકી શકાય જે બાળક હોસ્પિટલમાં દાખલ હોય અને જે બાળકને મહિનામાં
બેટલી ચાર વખત ખેંચ આપી હોય આ બે જ બાળકો રસી પડી કદાચ સિકલ સેલ ડિસીઝ અને બાળક કદાચ કોઈને હૃદયની કે વાલની અત્યારે લેટેસ્ટમાં દવા ચાલતી હોય એ બાળક રસીને ઉપર તેને પણ અમે ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં મૂકીશું પણ એ દિવસે ક્યાં દિવસે બીજા દિવસે બરાબર કોને ઉપરની જે બાળક હોસ્પિટલ દાખલ હોય તેને અને જે બાળકને મહિનામાં બેઠો ખેંચ આવે અને કદાચ સિકલ સેલ ડિસીઝ ત્રણ બાળક રસી નહીં મૂકવાની બાકીના તમામ બાળકોને આપણે રસીકરણ મૂકવાની છે મૂકવાની છે ને મૂકવાની જ બરાબર હવે તમને એક આ ચિત્ર બતાવો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ મારી ભાવિ છ એક ચિઠ્ઠીમાં મીટિંગ કરી હતી કે તમામ દરેક ધર્મના સમુદાયના આગેવાનો બોલાવ્યા હતા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વગેરે વગેરે અને તેમાં છે ને ધરમપુર માસ્ટરના જે પેલા ભગત કહે છે પીછી કરે ડોરા ઢાકા કરે ને પેલા એને પણ બોલાવ્યા હતા કેમ બોલાવ્યા હતા એટલે આપણે તમે અંધવિશ્વાસમાં થોડા ઓછા માનજો અત્યારનો લેટેસ્ટ જમાનો વૈજ્ઞાનિક ધબે ચાલવાનું છે આપણે તો સૌને મારી વિનંતી છે ત્યાં પણ ભગત ભગવાને પણ અમે તૈયાર કર્યા કે એ લોકો બી માનસિકતા તૈયાર કરી દીધી એવું રાઈટ છે આ વસ્તુ તમારો સાચું છે તમામ સૌ આપણા સોમનાથના જોગીભાઈ મારા છો આવ્યા હતા સોમનાથના પૂજારી દરેક સમુદાયના ધર્મના સમુદાયોને અને ભગત ભગવાન તમામને બોલાવ્યા તો એ પણ ત્યાં એક થઈ ગયા છે બરાબર તો બીજો પ્રશ્ન શું આવે હવે તમને મનમાં કઈ વિચાર આવ્યો હશે કે રસી મૂક્યા હોય પછી કઈ આડઅસર થાય તો એવું છે નહીં આવે થાય કે નહીં વિચાર મન તો વિચાર અમારો બધું કશું થવાનું નથી તમને તમારા બાળકને નવ મહિને કુસુમીને જે રસી મૂકીને એ જ રસી મૂકવાના છે એમાં ફક્ત આર રૂબેલા અંદર એડ કરેલું છે બરાબર અને એ રસી નવ મહિને મૂકી છે અને દોઢ વર્ષે પણ એને ભૂસો કુસુમને અત્યારે આપતા જ છે ગામમાં બરાબર તો પછી આ બધું તમને ભેગા કરવાનો મતલબ શું આપણે સરપંચ સાહેબ તલાટી સાહેબનો સમય બગાડ તમારા વાલી લોકોનો શિક્ષકોનો સામે સમય બગાડ્યો પરંતુ શું કામ કે સરકાર તમને માહિતગાર કરવા માંગે છે પહેલા એડવાન્સમાં પ્રિપેર કરવા માંગે છે અને પછી પ્રોગ્રામ લોન્ચ કરવા માંગે છે મેઇન સરકારનું ધ્યેય આ છે બરાબર કદાચ તમને પાંચ દિવસે કદાચ સ્કૂલમાં રસી મૂકી અને શિક્ષકોને અમને ખબર શિક્ષકોને પણ તાલીમ દેવા છે દરેક શિક્ષકો પ્રિન્સિપાલ અને શિક્ષકોને તાલીમ આપી છે આ પ્રોગ્રામમાં એવો કોઈ અગાઉ પ્રોગ્રામ ન હતો કે જેમાં શિક્ષકોને તાલીમ આપી આમાં પ્રિન્સિપાલ અને એક શિક્ષકને તાલીમ આપવામાં આવી છે બરાબર છે એનો વિડીયો ક્લિપ પણ બનાવી છે ઘણી બધી અહીંયા પ્રોજેક્ટર આવતા અમે દરેક સ્કૂલમાં પ્રોજેક્ટર બનાવ્યા છે જે જે સ્કૂલ માટે લગભગ 500-600 વાલીઓ આવ્યા છે બે બે સ્કૂલો એટેન્ડ કરી છે બ્રાઇટ સ્ટાર અને જે જે સ્કૂલ અને કાલે મલ્ટી ટેલેન્ટમાં અમારે ત્રણ પાર્ટમાં અમારી મીટિંગ છે મલ્ટી ટેલેન્ટ ઇંગ્લિશ મીડિયમ દિવસોમાં ત્યાં પણ 180 બાળકો છે તો 200 જેટલા પેરેન્ટ્સ ત્યાં આવશે હવે મારે શું કહેવાનું આપણે વાત ક્યાં હતી બાળકને કઈ ફાયદો કશું થવાનું નથી તમારા બાળકને ફક્ત ને ફક્ત કદાચ થોડોક સોજો આવી શકે કદાચ થોડોક તાવ આવી શકે કદાચ 90% નહીં આવે પરંતુ કદાચ આવી શકે તો એના માટે તમારે ગભરાવું નથી બીજો પ્રશ્ન કદાચ તમે રસી મુકાવી અને બાળકને તમે ઘરે ગઈને બરફ લગાવશો બરફ લગાવો ને ઘરે એટલે બરફ કોઈ લગાવવાનું નથી કેમ નહીં લગાવવાનું જો તમે શું કરશો આમ બરફ રૂમાલમાં લેશો કે કોટકામાં લેશો ભાઈ બાળકને સ્વયં ત્યાં આમ મસાજ કરશો મારું બાળકને રૂપું હશે સોજો હશે સાફ જશે વગેરે પણ કોઈએ બરફ લગાવવાનું નહીં ઘસવાનું નહીં કેમ કે જે આ સોયની રસીથી બાળકને અહીં છિદ્ર પડ્યું છે હોલ પડ્યું છે પંક્ચર થયું છે એમાં એ બરફના વાયરસ કે તમારા રૂમાલમાં રહેલા કીટાણુ અંદર જઈ શકે અને બાળકને જે રસીકરણ એ રસી તમારી પાકી શકે કઈ એક્સેસ થઈ શકે વગેરે વગેરે અને તમે દોસ્તો તો શિક્ષકોને અને તમારા આરોગ્ય ડિપાર્ટમેન્ટ કે આરોગ્ય ડિપાર્ટમેન્ટ રસીકરણ ખરાબ હતું મારા બચ્ચીની પાકી બરાબર એટલે તમને ભૂલ ભૂલ શું કે પણ આવી ભૂલ નહીં કરતા તમને તમારા બાળકને તાવ આવ્યો થોડોક સોજો રહ્યો કુસુમેનો નંબર છે રોસોકાનો નંબર છે મારો નંબર છે શિક્ષક સાહેબનો નંબર છે ગુલાબનો નંબર તમને જાણ કરો પાંચ નંબર હશે કોઈ પણ વ્યક્તિને તમે જાણ કરો અડધો કલાકમાં તમારા ઘરે એક કર્મચારી આવી જશે અને એનું નિરાકરણ થઈ જશે અમારી પાસે એની સ્પેશિયલ મલમ છે મલમ લગાવીશું તરત સાફ થઈ જશે અને કદાચ કોઈને કંઈક વિશેષ આડઅસર થાય તેની પણ અમારી પાસે ટ્રીટમેન્ટ છે બરાબર બીજો પ્રશ્ન કદાચ અહીં એક પક્ષી આવીને જળ પર બેઠું ને જળ પડી ગયું બરાબર અને રસી મૂકી અને કદાચ એવું બની શકે કે બાળકને ખૂબ તાવ આવે ખૂબ જળ લાગે
તો એ વસ્તુ તમારે ગભરાવવાની જરૂર નથી, ખોટી અફવા ફેલાવવાની નથી કે રસીકરણ જે આ વસ્તુ છે, કારણ કે આ રસી સંપૂર્ણ તજજ્ઞોએ સાબિત કર્યું છે, રિસર્ચ કર્યું છે, પછી જ બાળકના શરીરમાં મૂકવાના છે, જેથી કરીને કશું જ અઘટિત ઘટના બનવાની નથી. પરંતુ તમારે કશું કદાચ કોઈને થાય તો કુસુમબેન કે ગુલાબભાઈ કે શિક્ષકો કે કુસુમભાઈ ને ફોન કરજો, તમારા અર્ધો ક્રમમાં તમારો એક સ્ટાફ આવી જશે અને જરૂર પડે તમારા ડોક્ટરની ટીમ પણ આવી જશે, બરાબર. પરંતુ ખોટી અફવા ને ખોટી જોબ્રામાં ઉપર કરશું નહીં, બરાબર છે. તો આ વિષય બીજું કોઈ છે પ્રશ્નો પૂરો તમારે કહી શકું, કોઈ બી પ્રશ્ન કરો, બરાબર. આપણે ત્યાં નહીં, આપણે ત્યાં પ્રોગ્રામ શું કઈ કરીશું, 20 તારીખે આપણા સ્કૂલનો પ્રોગ્રામ છે 20 તારીખ. પણ મહેરબાની કરીને તમારા બાળકોને કહેશો નહીં કે વિષય તમે શરીર પાસ તમારા રસી પણ, બરાબર. જો તમે એ કહેશો ને તો પછી તમારે સ્કૂલમાં નહીં આવશે, રજા પાડશે, કેટલા શું છે, તાવ આવ્યો વગેરે વગેરે બના કરશે અને સ્કૂલમાં નહીં આવશે. તમારે ટૂંકી આપશે, તમારે તૈયાર કરવું પડે, બરાબર. એક વસ્તુ છે તમારો આવી જવા, જુઓ એક બાળક જોડે ને બીજા પાંચ બાળકો લઈને નહીં આવવાનું, એટલે એક બાળકને ચક્કર આવીને કદાચ પડી ગયો હોય, ત્યારે ઉઠ્યું હોય, અમે અહીંયા 15મી પુસ્તક સોલ્યુશન એટલે બાળકોને સાહેબ લોકો ફરેક્ચર આવે તો કદાચ 5-10 બાળકો તો પડી જાય, અર્ધો કરો તો પડે નહીં, પડે નહીં, જયારે કોઈ કે બાળકને કેમ નહીં બાળકને પડી જાય, જરાક તમે સાયકોલોજી જોડાવજો, બચ્ચા પડે કે નહીં. મેં જોયા છે ઓછામાં ઓછા 3-5 બાળકો પડી જાય, કેમ, બાળકની ક્ષમતા નથી, બાળકમાં પોષક તત્વ નથી, બાળક નબળું છે, બરાબર ને, કે આપણા બાળક અને આપણામાં પણ સ્ટેમિના નથી, કદાચ આપણો અર્ધો ગ્રામ ઉપર છે તડકામાં પણ ના ઉભરી શકાય, બરાબર. તો એ આપણું બાળક સંપૂર્ણ રક્ષિત પોષક આહારથી સંપૂર્ણ આહાર લેતું નથી આપણા ઘરે, અમે પણ અડધા કઈ કોઈ નથી, સંપૂર્ણ આહારનો અભાવ હોય છે એટલે અમે વિટામિન પૂર્ણ કરીએ. તો એ દિવસે બાળકોને ઘરેથી હોર્મોન નાસ્તો કરાવી દેવા, બરાબર. ચાલો કે કઈ લાગે 20 તારીખ, તો તમારે 20 તારીખે કઈ આપેલી છે બટાકા ફૂવા કે કશું તૈયાર રાખવી પડે કે સવારે બનાવી દેવા, મને બચ્ચાને સવારે બનાવી દેવા, પરંતુ ચપ્પલ તો બધા આવી જતા હોય છે.